વિદ્યાર્થી મિત્રો, આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 6 નો યુનિટ 2 દક્ષિણમ દક્ષિણ પાદમ. દક્ષિણ દક્ષિણ એટલે જમણો, પાદમ એટલે પગ, એટલે કે જમણો પગ. તો ચાલો આપણે આ યુનિટ છે જોઈએ. દક્ષિણ પાદમ પુર સ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પુષ્ટમ. દક્ષિણ દક્ષિણ એટલે જમણો, પાદમ પાદમ એટલે પગ, પુર પુર એટલે આગળ, સ્કુરુ એટલે કરો, એટલે પુરુષકુરુ એટલે આગળ કરો, એટલે દક્ષિણ પાદમ પુર સ્કુરુ, એટલે દક્ષિણ એટલે જમણો, પાદમ એટલે પગ, પુરુષકુરુ એટલે આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પુષ્ટમ, દક્ષિણ દક્ષિણ એટલે જમણો, પાદમ એટલે પગ, કુરુ એટલે કરો, પુષ્ટમ પુષ્ટમ એટલે પાછળ, જમણો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, ભ્રામય ભ્રામય એટલે ફેરવો, તમ તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, ગોળાકારમ એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો, એટલે કે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, તેને ધીરે ધીરે ફેરવો. ગોળાકાર સ્વયં ભ્રમ, તમે સ્વયં ગોળ ગોળ ફરો. વામમ પાદમ પુર સ્કુરુ, વામમ વામમ એટલે ડાબો, પાદમ એટલે પગ, ડાબો પગ, પુર પુર એટલે આગળ, સ્કુરુ એટલે કરો, એટલે કે ડાબો પગ આગળ કરો. વામમ પાદમ કુરુ પુષ્ટમ, વામમ એટલે ડાબો, પાદમ એટલે પગ, કુરુ એટલે કરો, પુષ્ટમ એટલે પાછળ, એટલે કે ડાબો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, ભ્રામયમ એટલે ફેરવો, તમ એટલે તેને, તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, ગોલાકાર એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો, એટલે કે જે ડાબો જે પગ છે એને આગળ કરો, ડાબા પગને પાછળ કરો, તેને ગોળ ગોળ તેને ધીરે ધીરે ફેરવો, અને તમે સ્વયં ગોળ ગોળ ફરો. ત્યારબાદ છે દક્ષિણ હસ્તમ પુરુ સ્કુરુ, દક્ષિણ દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ, જમણો હાથ છે એને પુરુ, પુરુ એટલે આગળ, સ્કુરુ એટલે કરો, જે જમણો હાથ છે એને આગળ કરો. દક્ષિણ હસ્તમ, દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ, કુરુ એટલે કરો, પુષ્ટમ એટલે પાછળ, જે જમણો હાથ છે એને પાછળ કરો. મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, ભ્રામય એટલે ફેરવો, તમ એટલે તેને, તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, ગોળાકાર એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો, એટલે કે જે જમણો હાથ છે એને આગળ કરો, જમણા હાથને પાછળ કરો, ધીરે ધીરે તેને ફેરવો, અને તમે સ્વયં ગોળ ગોળ ફરો. ત્યારબાદ જોઈએ વામમ હસ્તમ પુર સ્કુરુ, વામમ એટલે ડાબો, વામમ એટલે ડાબો, હસ્તમ એટલે હાથ, પુર એટલે આગળ, સ્કુરુ એટલે કરો, એટલે કે જે ડાબો હાથ છે એને આગળ કરો. વામમ એટલે ડાબો, હસ્તમ એટલે હાથ, કુરુ એટલે કરો, પુષ્ટમ એટલે પાછળ, એટલે ડાબો જે હાથ છે એને પાછળ કરો. મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, ભ્રામય એટલે ફેરવો, તમ એટલે તેને, તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, ગોલાકારમ એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો. તો અહીંયા આગળ જે આપણો ડાબો જે હાથ છે એને આગળ કરવાનો છે, ડાબા હાથને પાછળ કરવાનો છે, તેને ધીરે ધીરે ફેરવવાનો છે, અને પોતે સ્વયં ગોળ ગોળ ફરવાનું છે. હસ્ત દ્રયમ પુર સ્કુરુ, હસ્ત એટલે હાથ, દ્રયમ એટલે બે,
જે બંને હાથ છે એને શું કરવાનું છે, પૂરો એટલે આગળ, સ્કુરુ એટલે કરું, બંને હાથને આગળ કરવાના છે. હસ્ત દ્રયમ કુરુ પુષ્ટમ, હસ્ત એટલે હાથ, દ્રય એટલે બંને, બંને હાથને કુરુ એટલે કરો, પુષ્ટમ એટલે પાછળ, બંને હાથને પાછળ કરો એટલે બંને હાથને પહેલા પુરુષ કુરુ એટલે આગળ કરો, પછી એને પાછળ કરો. મંદમ મંદમ બ્રાહ્મયતમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, બ્રાહ્મય એટલે ફેરવો, તમ એટલે તેને, તેને ધીરે ધીરે ફેરવો. ગોળાકારમ સ્વયં ભ્રમ, ગોળાકાર એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો. એટલે જે બે હાથ છે એને આગળ કરો, બે હાથને પાછળ કરો, તેને ગોળ ગોળ, તેને ધીરે ધીરે ફેરવો, પછી ગોળ 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 સ્વયં તમે પોતે ફરો. ત્યારબાદ જોઈએ સર્વાંગમ હિ પુરઃ સ્કુરુ, સર્વાંગમ એટલે બધા જ અંગો, પુરઃ એટલે આગળ, સ્કુરુ એટલે કરો, બધા જ અંગો આગળ કરો. સર્વાંગમ હિ કુરુ પુષ્ટમ, સર્વાંગ એટલે બધા જ અંગોને, કુરુ એટલે કરો, પુષ્ટમ એટલે પાછળ, બધા જ અંગોને પાછળ કરો. મંદમ મંદમ બ્રાહ્મયતમ, મંદમ મંદમ એટલે ધીરે ધીરે, બ્રાહ્મયમ એટલે ફેરવો, તમ એટલે તેને, તેને ધીરે ધીરે ફેરવો. ગોળાકારમ સ્વયં ભ્રમ, ગોળાકાર એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો. એટલે જે બધા જ અંગો છે એને આગળ કરો, બધા જ અંગોને પાછળ કરો, તેને ધીરે ધીરે ફેરવો અને ગોળાકાર તમે સ્વયં ફરો. સર્વે મિલિત્વા ખેલામ, સર્વે એટલે બધા જ, મિલિત્વા એટલે મળીને, ખેલામ એટલે રમીએ છે, આપણે બધા જ મળીને રમીએ છે. સર્વે મિલિત્વા ગાયામ, ગાયામહ એટલે સર્વે એટલે બધા જ, મિલિત્વા એટલે મળીને, ગાયામહ એટલે ગાઈએ છે, બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ. સર્વે મિલિત્વા ખાદામ, બધા જ મળીને, સર્વે એટલે બધા જ, મિલિત્વા એટલે મળીને, ખાદામ એટલે ખાઈએ છીએ. સર્વે મિલિત્વા નૃત્યામહ, સર્વે મિલિત્વા, સર્વે એટલે બધા જ, મિલિત્વા એટલે મળીને, નૃત્યામહ એટલે નાચીએ છીએ, એટલે કે બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાદામ એટલે ખાઈએ છીએ, અને બધા મળીને નાચીએ છીએ. તો અહીંયા ઘડી આ જે છે એની આપણે સમજૂતી જોઈ. ત્યારબાદ હવે એનું જે સ્વાધ્યાય છે એ જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલું છે શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો પહેલું છે પુરઃ સ્કુરુ, કુરુપુષ્ટમ, બ્રાહ્મયતમ, નૃત્યામહ, ખાદામહ, સર્વાંગમ. તો આ રીતના એનું ઉચ્ચારણ કરવું છે. હવે નીચે આપેલા શબ્દો બે છે, નીચે આપેલા શબ્દોનો અભિનય સાથે બોલો. તો પુરઃ, પુરઃ એટલે આગળ કરવું, તો એ રીતના એક્ટિંગ કરવાની છે. ગાયામહ એટલે ગાવાની, પુષ્ટમ એટલે પાછળ, નૃત્યામહ એટલે નાચવું, ખેલામહ એટલે રમવું, ગોળાકારમ એટલે ગોળ ગોળ, ખાદામહ એટલે ખાવું, વામપાદમ એટલે જે આપણો ડાબો જે પગ છે તે, દક્ષિણ હસ્ત, દક્ષિણ એટલે જમણો, હસ્ત એટલે હાથ, જમણો હાથ. ઓકે, તો આ શબ્દો જે રીતના બોલીએ છીએ રીતના આપણે એનો એક્ટિંગ કરવાની છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોનું સુંદર અક્ષરે જોડની શુદ્ધિ સાથે લખો. તો અહીંયા જે દક્ષિણ પાદમ, બ્રાહ્મતમ, પુષ્ટમ આ જે શબ્દો આપેલા છે એને આપણે સુંદર અક્ષરે અહીંયા જોડણીની ભૂલ વગર અહીંયા લખવાના છે. ત્યારબાદ નીચેના શબ્દો વાંચો અને લખો. દક્ષિણ વામ, દક્ષિણ એટલે જમણો અને વામ એનો વિરોધી શબ્દ છે ડાબો. તો અહીંયા ડાબો જમણો, ઓકે, એટલે આ શબ્દ તમારે અહીંયા લખવાના છે. મંદમ શીઘ્રમ, મંદમ એટલે ધીરે, શીઘ્રમ એટલે જલ્દી, પુરઃ એટલે આગળ, પુષ્ટમ એટલે પાછળ. તો આ જે વિરોધી શબ્દ છે તમારે અહીંયા લખવાના છે. અહીંયા ઘડી તમને આપ્યું છે નીચેના શબ્દો વાંચો ને લખો. તો અહીંયા તમને આપ્યું છે પહેલું મંદમ મંદમ એટલે ધીમે ધીમે, બીજું છે શીઘ્રમ શીઘ્રમ એટલે જલ્દી જલ્દી અથવા તો ઝટપટ, શનેહ શનેહ એટલે ધીમે ધીમે એટલે અથવા તો હળવે હળવે, દૃષ્ટમ દૃષ્ટમ એટલે વારંવાર, ઘસેલું
ओके तो आ पांचमी एक्टिविटी थी अपने अहीं एक्टिविटी आ रीतना लखी देवानी छे अहीं आगळ हवे एक्टिविटी 6 छे એમાં શું કરવાનું છે આપણે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો તો ખેલ છે તો ખેલામહ ઓકે ખેલ છે તો એનું થશે ખેલામહ એટલે કે અમે રમીએ છીએ તો ખાદ તો ખાદું થશે ખાદામહ એટલે કે અમે ખાઈએ છીએ એના નૃત અથવા નૃત્ય તો એનું થશે નૃત્યામહ એટલે કે અમે નાચીએ છીએ પછી છે પઠ તો પઠામહ એટલે કે અમે વાંચીએ છીએ પછી છે લિખ તો લિખામહ એટલે કે અમે લખીએ છીએ પા અથવા કૌંસમાં આપ્યું છે પીબ તો એના પરથી થશે પીબામહ એટલે કે અમે પીએ છીએ પછી છે ચલ તો ચલામહ એટલે કે અમે ચાલીએ છીએ ત્યારબાદ છે ભ્રમ તો ભ્રમામહ એટલે કે અમે ભમીએ ફરીએ છે ઓકે